नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत है। आज आप भणवाना धोरण चार विषय छे गुजराती, विषयांक छे व्याकरण। पछी आपणी पासे पाठ्यपुस्तक आव्युं नथी एटले आपणे त्यां सुधी व्याकरणनी समजूती मेळवी लेशुं। ज्यारे पाठ्यपुस्तक आवी जशे त्यारे आपणे तेमांथी चलावीशुं। तो आजे आपणे शुं शीखवानुं छे तो जोईए। आजे आपणे शीखीशुं समानार्थी शब्दो विशे। तो समानार्थी शब्दो कोने कहेवाय? तो के समान अर्थ धरावता शब्दोने समानार्थी शब्दो के पर्याय शब्दो कहे छे। धोरण ત્રણ અને ચારના પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો અહીં આપવામાં આવ્યા છે, એ તમારી નોટબુકમાં લખો અને તૈયાર કરો। તો અહીં કેટલાક સમાનાર્થી શબ્દો છે તે જોશું આપણે। તો પહેલો સમાનાર્થી શબ્દ કયો છે? તો કે પામર એટલે શું થાય? તુચ્છ। પછી વનરાજ એટલે શું થાય? શી। પછી પરોઢ્યું એટલે કે પ્રભાત અથવા સવાર। પછી નભ એટલે આકાશ અથવા આભ। પછી ધરતીનો સમાનાર્થી તો કે પૃથ્વી અથવા ધરણી। પછી આધારનો સમાનાર્થી તો કે ટેકો અથવા પુરાવો। પછી સાગરનો સમાનાર્થી તો કે દરિયો અથવા તો સમુદ્ર। પછી બરડા એટલે બૂમ, જંગલ એટલે તો કે વન, ગાન એટલે ગાયન, પછી મહી એટલે અંદર, પછી સાથ એટલે સંગાથ અથવા સોબત, વારંવાર એટલે કે ફરીને અથવા વારે ઘડીએ, પછી નિંદર તો ઊંઘ। ત્યાર પછી જોઈએ તો સમાનાર્થી શબ્દ આપ્યા છે આપણને, તો એ છે દુંદાળા એટલે કે ફાંદાવાળા અથવા તો મોટા પેટવાળા। પછી પટારો એટલે મોટી પેટી। જબરો એટલે જોરાવર અથવા બળવાન। મલકવું એટલે સ્મિત કરવું। દુનિયા એટલે જગત અથવા વિશ્વ। ચતુર તો ચબરાક અથવા ચાલાક। પછી ફાળો તો કૂદકો। વાદ તો ચડસા ચડસી। પછી બેઉ તો બંને। મોજ તો આનંદ ને મજા। પછી શરત તો હોડ ને સ્પર્ધા। ત્યાર પછી ના આપ્યા છે એમાં જોઈએ તો સોબત તો સંગ અથવા ભાઈબંધી। આભલું તો આકાશ અથવા ગગન। છોરું તો બાળક। દોસ્તી તો ભાઈબંધ ને મિત્રાચારી। ભલી તો દયાળું। વીજ તો વીજળી। ઘનઘોર તો કાઢું। માનવ તો માણસ અથવા મનુષ્ય। પાકો એટલે ખાસ અથવા ચાલાક। નિરાત એટલે શાંતિ। પછી ત્યાર પછી દાનત અથવા મનોભાવ વૃત્તિને ભાવના। પછી રૂપાળો એટલે સુંદર। લૂંચો એટલે કે કપટી। મોલ એટલે પાક। કોર એટલે કિનાર અથવા બાજુ। નુકસાન એટલે બગાડ અથવા ખોટ। કાપણી એટલે લણણી અથવા કાપવું। પછી કોતરવું એટલે કાપવું અને શાળો એટલે સમજવું અથવા ડાયો। ઢણક એટલે કે સિંહની ગર્જના અથવા ગરજવું। પછી પગલી એટલે નાના નાના પગલાઓ। ત્યાર પછી આપ્યું છે નાવડી તો શું થાય? હોડી। વૃક્ષ તો ઝાડ। માથું તો મસ્તક અથવા શિર। પાણી તો જળ અથવા નીર। છઠ તો જલ્દી। ખુશી તો આનંદ। ઉફ તો ગરમાવો। સૂરજ તો સૂર્ય। પરિવાર તો કુટુંબ। ફરિશ્તો તો દેવદૂત। આશ્ચર્ય તો નવાય અથવા અચરજ। મૂંઝવણ તો અકામણ અથવા ઉચાટ। પછી તીવ્ર તો ખૂબ અથવા સખત। પછી ખુદા તો ઈશ્વર અથવા પ્રભુ। અદૃશ્ય તો ગાયક। સઘળી તો બધી।
ખુદાય તો ઈશ્વરપણું, ત્યાર પછી ભીડ આપ્યું છે, ભીડ તો તંગી, શાખ તો આબરું, અકબંધ તો હતો એટલો જ, પગેરું તો પગનું નિશાન, શાન તો ગીરો, ફિટકાર તો ધિકાર અથવા અનાદાર, નેત્ર તો આંખ, જોગી તો સાધુ, પક્ષી તો પંખી, જટા તો બાબરી. પછીના છે ઝુમકડું તો ઝુમખું, પારેવડું તો કબૂતર, નારી તો સ્ત્રી, ગોખ તો ઝરખો અથવા ગોખલો, પાવડીઓ તો પાડીઓ, તેજ તો પ્રકાશ, મરઘલડો તો મરઘો, મૂલ તો મહેલ, કાંખ તો કેડ, ભાભલડી તો ભાભી, પછી સિંદોર તો સિંદૂર તો સિંદૂર, ને સંધિ તો દરિયો ને સાગર. ત્યાર પછી આપ્યું છે અદ્ભુત તો આશ્ચર્યકારક, શિલ્પી તો શિલ્પ શાસ્ત્રી કારીગર, દ્વાર તો બારણું, તફાવત ભેદ ને જુદાય, દૂત સંદેશાવાહક, નિષ્ણાંત તો નિપુણ ને હોશિયાર, દેવતા તો દેવ, આબેહૂબ તો કેવું થાય, તો કે હુબહુ અને તાદસ, પછી પ્રાણ તો જીવ, પછી વૃદ્ધ તો ઘરડો, તરકીબ તો યુક્તિ, પછી આયુષ તો આવરદા, તુચ્છ તો નજીવું અને હલકું. ત્યાર પછી આપ્યું છે પારધી તો શિકારી, ડંખ તો ચટકો અથવા દંશ, પાન તો પાંદડું, વૃક્ષ તો ઝાડ અથવા તરુ, પળ તો ક્ષણ, આટો તો લોટ, વેરાંગી તો બાવો, છસ તો મહિમા, મુજને તો મને, ભભૂત તો ભસ્મ અથવા રાખ, ખપે તો જોઈએ, સર્પાવ તો ઇનામ અથવા ભેટ, આજીજી એટલે કાલા વાલા અથવા તો વિનંતી પણ ચાલે. પછી વેશ તો પહેરવેશ અથવા પોશાક, મૈયા માતા અથવા માં, ગીરધર કૃષ્ણ, મનમોજી એટલે આનંદી. પછી સીમાડો એટલે કે સીમા, કૃપા તો મહેરબાની અથવા દયા, ઉમળકો તો ઉત્સાહ, ચોવટ તો પંચાત, અંકુર તો ફણગો, ગજબ તો અદ્ભુત અથવા આશ્ચર્ય, ખતરનાક તો ભયાનક, મહેનત તો ઉદ્યમી, તન તો શરીર અને બદન, વખત તો સમય અને નવરાશ, દહાડો તો દિવસ, હરખ તો ખુશી. પછી આપ્યું છે જાન તો જીવ અથવા પ્રાણ, અને પહાડ તો પર્વત અથવા ડુંગર. ત્યાર પછી હવે પછી આપ્યું છે નવાઈ તો આશ્ચર્ય અને અચરજ, ધમાચકડી તો ધમાલ અથવા તોફાન, રૂડું તો સુંદર તો સારું, ભેટ બક્ષિશ, પ્રણામ નમસ્કાર વંદન ને નમન, પછી આશીષ તો આશીર્વાદ, ડિઝાઇન તો ભાત અને આકૃતિ, પ્રગતિ તો વિકાસ અને ઉન્નતિ, અદકો તો અદકું અને વધારે. ત્યાર પછી લહેરાવું તો ફરકવું, હૈયું તો દિલ અથવા હૃદય, ગગન તો આકાશ, કોકિલ તો કોયલ, મહેફિલ તો ઉજાણી, રૂડો તો મજાનો અથવા સુંદર, હરખ તો ખુશી અથવા આનંદ, ફોરમ તો સુગંધ, વધાવવું તો આવકારવું. પછી ઘડો તો માટલી, પિત્તળડી તો દિવાલ અથવા ભીત, લાગ તો તક અથવા મૂકો, ટોપરું તો કોપરું, દાંડી તો દંડ, છાના માના તો ચૂપચાપ, મૂંઝાવવું તો ગભરાવવું, ઊંઘ તો નકાર, પ્રસંગ તો અવસર અથવા ઘટના,
पवन तो वायरो, पान तो पर्ण, प्यार तो प्रेम, प्रकाश तो अंशवाड़ो अथवा तेज, गगन तो आकाश, पछी मंतर तो मंत्र, खेराव तो सपड़ाव, ताक तो लाग, खूंखार तो खातकी अथवा खूनी, जोर तो बल अथवा ताकत, अचानक तो एकाएक, खेर तो फिकर अथवा कुशल, भयानक तो भयंकर, पछी मतवाली तो मातेलू अने मदमस्त, वावाझोड़ू तो वंटोड़ियो, बल्ला तो पीड़ा अने वड़गण, खतरनाक तो खतरावाड़ू, मोको तो तक, पछी तगड़ो तो हुष्ट पुष्ट ने मजबूत, दुष्ट तो नठारू, पछी शंख जा तो काबू अथवा कब्जो, पाजी तो कंजूस अथवा दुष्ट, हालत तो दशा अथवा स्थिति, धमड़ी तो धड़ धड़, फुर्सत तो नौशा नवरास, सूड़ा तो सुलटा, छूंदवू तो करचू, बखोल तो बाखू अथवा पोलाण, झाटको तो आचको, कायर तो नाहिमत ने डरपोक, गाढ़ तो बीच, ऊंधा तो उल्टा, परिवार तो कुटुंब, मींदड़ी तो मींडी, बिलाड़ी गावड़ी तो गाय, धार तो धारा, मोकड़ास तो निखालसता ने खुल्लू, चकचकती तो चढ़कती, देखती तो जोती, नामदार तो माननीय शाहे अथवा साहेब, संपर्क तो संग अथवा संबंध, कसूर तो वाक अथवा भूल, गुमान तो अभिमान, टक्कोर तो सूचना अथवा ठपको, चतुर तो होशियार ने चालाक, तिरस्कार तो अनादार ने धिक्कार, हुकम तो आदेश, अपमान तो तिरस्कार, पछी सरदार तो नायक अथवा आगेवान, चिफिकर तो त्यागी वेरांगी, लालच तो लोभ, कड़काई तो सत्ता, वगड़ो तो जंगल, रहेम तो दया, धनी तो मालिक, निडर तो निर्भय ने बहादुर, पराक्रम बहादुरी ने शुरातन, एकाग्रता तलीनता, संग सोबत सहवास, आफत संकट आपत्ति, भेरुचित मित्र, स्मित तो हास्य, बोड़ो तो उखाड़ो ने खुल्लो, धोधमार तो पुष्कर, घोघ्यू घेघूर तो गाढ़ अथवा घनघोर, पछी अफसर तो अमलदार, मेली तो खराब अथवा गंदी, दानत तो इच्छा, रक्षा तो रक्षण, आज़ादी तो स्वतंत्रता, घटना तो बनाव, आक्रमण तो हुमलो, धन्यवाद तो शाबासी, झंझेड़वू तो खखेरवू, प्रतिमा तो मूर्ति, मूल्य तो किंमत, उद्गार तो उच्चार, मोखरे तो आगळ, निश्चय तो संकल्प भा इरादो, टेकीला तो टेकावाळो श्वमान, उमड़को बहाल ने हेत, देह काया शरीर, मक अगड़, नकोरडो कोरो, पछी आश्चर्य तो नवाय अचंबो, दायको तो दसको, मुल्क तो प्रदेश, टाणासर तो वखतसर, आपत्ति तो आफत अथवा संकट, पगड़व तो पगनो अवाज, अबोल तो मूंगा, खानगी तो पोतिकू अथवा अंगत, ओछायो तो छाया अथवा पड़छाया, मैं तो वर्षाद, धोर्यो तो पाणीनी नीक, पाकट तो पीठ, आगतुक तो अतिथि अथवा मुसाफर, ने फट तो धिकार। तो विद्यार्थी मित्रों, आज आपणे अहींया घणा समानार्थी शब्दों जोया। समानार्थी शब्द एटले के जे शब्द होय एवो ने एवो बीजो समान शब्द थातो होय, बेनो अर्थ एक ज थातो होय एवो समानार्थी शब्द जोया। तो हवे पछीनो अभ्यास आपणे बीजा विडियोमां करीशुं। नमस्ते, धन्यवाद।